અમે છોકરાઓ, છોકરાઓ શું છે? બાળકો છે. છોકરાઓ શું છે? બાળકો છે. જ્યારે યુનામાં બાળક આહાર એટલે શું કહેવાનું છે? બાલિકાઓ અને છોકરાઓ. બરોબર, બાલિકાઓ અને છોકરાઓ. વયમો મહિલા શું કહે છે? છોકરીઓ. બરોબર, મહિલાઓ. બરોબર, વયમો મહિલા એટલે અહીંયા શું કહેવાય? વયમ મહિલા એટલે પેલી મહિલાઓ છે. બરોબર, યુનામાં બાળક આહાર શું છે? આ બધી બાલિકાઓ છે. છે આ બધી બાલિકાઓ છે. અહીંયા શું છે? તમારે ચિત્રકલાની બે છે શું થાય છે? પૂરી થાય. હવે જો આપણે ભણવાનું છે પાઠ ત્રણ, સંસ્કૃત ની અંદર પાઠ ત્રણ ભણવાનું છે. આત્મશ્રદ્ધાયા પ્રભાત શું છે? આત્મશ્રદ્ધાયા પ્રભાત આત્મવિશ્વાસ રહેલું છે. આમાં
નમતો હતો. તે શું કરે છે? દરરોજની ઉઠીને નમતો હતો. કોણ? એક લગ્ન. સવારથી સાંજ સુધી તે ધનુષ વિદ્યાનો અભ્યાસ કરતો હતો. અને સવારથી સાંજ સુધી શું કરે છે? ધનુષ વિદ્યાનો અભ્યાસ કરે છે. ધનુષ વિદ્યાનો અભ્યાસ કરોતી શને શને સ એટલે શું કરે છે? દરરોજ ધનુષ વિદ્યાનો અભ્યાસ કરતો હતો. તે દરરોજ શું કરે છે? ધનુષ વિદ્યાનો અભ્યાસ કરે છે. કુશલ ધનુર્ધર ભવદ શું કહે છે? પછી જુઓ, તેઓ કુશળ એટલે કે ધીમે ધીમે શું છે? ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. ધીમે ધીમે તે શું કરે છે? કુશળ ધનુર્ધારી બની જાય છે. કુશલ ધનુર્ધ ભવદ એકદા તશ્ય ન વદે ગુરુ દ્રોણ શું કરે છે? ધીમે ધીમે એક સરસ એવો ધનુર્ધારી વિદ્યાર્થી વિદ્યાર્થી બની જાય છે. પાંડવે કૌરવે ચ સહ આગચ્છત એક શું કરે છે? પાંડવો અને કૌરવ છે એ પણ એના કરતાં પણ કુશળ ધનુર્ધારી એનાથી પણ વધારે સારું એ ધનુર્ધારી વિદ્યાર્થી બની જાય છે. ફરીથી જુઓ, આત્મશ્રદ્ધાય પોતાના મનમાં વિશ્વાસ હોય તો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. શું છે? પોતાના મનમાં વિશ્વાસ હોય તો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. જેવી રીતે આત્મવિશ્વાસ હોવો જોઈએ તો તમારામાં જો આત્મવિશ્વાસ હોય છે તો તમે કંઈ પણ કરી શકો છો. તમારામાં જો આત્મવિશ્વાસ હોય તો તમે કંઈ પણ કરી શકો. અહીંયા શું છે? એના પછી જુઓ, તાના કૃષ્ણ ભગવત અર્જુન ધનુષ્ટ થાય રતી શું કહે છે? જુઓ, એક વાર તે વનમાં ગુરુ દ્રોણ પાંડવો એક વાર શું કરે છે? વનમાં ગુરુ દ્રોણ અને પાંડવો જાય છે. સ્વ તવેવ એકલવ્ય બાણે કશ્ય પુરુષ શું કહે છે? જુઓ કે એક કૂતરો તેને જોઈને બસવા લાગે. અર્જુન ધનુષારી ઉઠાવવા ત્યારે તે એકલવ્યએ બાણો વડે તે કૂતરાના મોં સૂંઘી નાખ્યું શું કહે છે? અર્જુન જેવો બાણ ઉઠાવવા જાય છે એના પહેલાં શું કરે છે? એકલવ્ય બાણ ઉઠાવે છે અને કૂતરાને મોં સીવી નાખે છે. મૂર્ખનામાં આશ્રિત દ્રોણાચાર્ય તથા શું કરે છે? મોઢું સીવી નાખે છે. કોનું? કૂતરાનું. દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા અને તેમણે તેમને પૂછ્યું. દ્રોણાચાર્ય શું કરે છે? આ જોઈને ત્યાં આવે છે અને તેમને પૂછે છે. તારા આચાર્ય કોણ છે? તારે તેને દ્રોણાચાર્યને તે મૂર્તિ બતાવી. તારા આચાર્ય કોણ છે? ત્યારે તે દ્રોણાચાર્ય તેની મૂર્તિ બતાવે છે. તમારે શબ્દાર્થ લખવાના છે. શબ્દાર્થ લખ્યા પછી તમારે લખવાનું છે સ્વાધ્યાય.
શબ્દાર્થ કર્યા પછી તમારે શું લખવાનું છે? સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર પહેલું છે, જુઓ સ્વાધ્યાયની અંદર પહેલું જુઓ કે નીચેના શબ્દોના રૂપે ઉચ્ચારણ કરો. ખાલી તમારે શું કરવાનું છે? બોલવાનું છે. ખાલી તમારે શું કરવાનું છે? બોલવાનું છે. બરોબર, તમારે ખાલી બોલવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. જેમ કે એકલવ્ય, ધનુર્ધ વિદ્યાનમ, દ્રોણાચાર્ય, આગચ્છતિ, સ્વીકૃતિ, પ્રત્યવદન, શિષ્યરૂપેણ, પર્યતનમ, અથાવ્યપી, ગુરુશ્રદ્ધાયા, સ્વયંચોટિઃ અને દુર્લભા, આ શું છે? તમારે આ સંસ્કૃતના વાક્યો બોલવાના છે. ખાલી આ તમારે શું કરવાનું? સંસ્કૃતના વાક્યો બોલવાના છે. હવે જુઓ પ્રશ્ન બે. હવે શું છે તમારે પ્રશ્ન બે? પ્રશ્ન બેની અંદર પહેલું જુઓ કે એકલવ્ય ધનુર્ધ વિદ્યા પઠિતુ કશ્ય સમીપ ગચ્છત. બરોબર, આ તમારો પ્રશ્ન છે કે પેલું એકલવ્ય ધનુષ વિદ્યા પઠિતુ કશ્ય સમીપ ગચ્છત. શું એનો જવાબ શું આવે છે? જુઓ, એકલવ્ય ધનુષ વિદ્યા પઠિતુ દ્રોણાચાર્ય સમીપ, પણ દ્રોણાચાર્ય પાસે શીખે છે. કોની પાસે? દ્રોણાચાર્ય પાસે. તમારો જવાબ આવે છે એકલવ્ય ધનુષ વિદ્યા પઢેતુ દ્રોણાચાર્ય સમીપ અગચ્છત. સમીપ અગચ્છત. બીજો પ્રશ્ન છે, જુઓ એકલવ્ય દ્રોણ કિમ અવદ. બરોબર, આ પ્રશ્ન બીજો છે, તેનો જવાબ આવે છે એકલવ્ય દ્રોણ અવદ ગુરુદેવ અહમ અર્પી ધનુષ્ય ધનુર્ધર છે. ધનુર્ધર ભવિતું. ભવિતું એટલે કોણ શીખવાડે છે? અહીંયા જુઓ કે ગુરુ દ્રોણાચાર્ય છે, એકલવ્યને શીખવાડે છે. ત્રીજો પ્રશ્ન છે, જુઓ દ્રોણ એકલવ્ય કિમ અવદત. બરોબર, આ ત્રીજો પ્રશ્ન છે, એનો જવાબ જુઓ. એનો જવાબ તમારે શીખવું આવે છે દ્રોણ એકલવ્ય અવદ અહમ કૌરવણ પાંડવણ ચ પાઠ્યાન પાઠ્યાની અહ અવત શિષ્ય રૂપેણ સ્વીકાર કરતું ન સકોમી. શું કરે છે? દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવને શિક્ષણ શીખે છે, એટલે બીજા કોઈ શિષ્ય એમની શિક્ષા આપી શકતા. ત્રી ચોથું પાછું જુઓ કે દ્રોણાચાર્ય એકલવ્ય કિમ અપૃષ્યત. તો શું છે એનો જવાબ? જુઓ કે દ્રોણાચાર્ય ઈચ્છતી. અહીંયા શું કહે છે? દ્રોણાચાર્ય એકલવ્ય કિમ અગચ્છત, એટલે કે દ્રોણાચાર્ય એકલવ્ય દ્રોણાચાર્ય એકલવ્ય અપૃષ્યત કહત આચાર્ય. શું કહે છે? કહત આચાર્ય. અહીંયા તમારા પાંચે પાંચ